નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ સરસ્વતી એજીમાં મિત્રો આજે વાત કરી છે એમએમએસ બે હજાર એકવીસ જે લેવામાં આવનાર છે તે પરીક્ષા માટે વિભાગે માનસિક ક્ષમતા કસોટીની તૈયારી માટે આપણે આજે આ વિડીયોની અંદર બે હજાર ઓગણીસની અંદર જે એમએમએસનું પ્રશ્નપત્ર છે તેનું સોલ્યુશનનો ભાગ નંબર એક જે માનસિક ક્ષમતા છે તેના એકથી દસ પ્રશ્ન જોવાના છીએ મિત્રો તમે આ પ્રશ્નપત્રનું સોલ્યુશન જોશો એટલે તમને ખ્યાલ આવશે કે આપણે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે અને તેમને સોલ્યુશન કેવી રીતે કરી શકાય છે એ પેલા મિત્રો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ મફત છે અને તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરજો જેથી કરીને તેઓ પણ આ એમએમએસસીની પરીક્ષા જે છે એ પાસ કરી શકે હવે આપણે શરૂઆત કરીશું પ્રથમ તમારો વિભાગ જે એ છે મિત્રો હવે આપણે જોઈશું વિભાગ નંબર એ પેલો છે માનસિક ક્ષમતા કસોટી તો નીચે આપેલા એકથી દસ પ્રશ્નોમાં આંકડાઓને એક ચોક્કસ નિયમ અનુસાર અંક શ્રેણીમાં ગોઠવવામાં આવેલા છે તેમાં એક અંક ખૂટે છે તે સ્થાને પ્રશ્નાર્થ મૂકેલું છે જેમાં આપેલા ચાર વિકલ્પમાંથી બંધ બેસતો અંક શોધો પ્રથમ આપણે વાત કરીએ કે જે અહીં પ્રશ્ન નંબર એક આપેલો છે તેની અંદર સાત ત્યારબાદ અગિયાર ત્યારબાદ તેર અને ત્યારબાદ સત્તર આવી સંખ્યા આપેલી છે અને પાછળ અહીં જગ્યા જે છે ખાલી પ્રશ્નાર્થ છે એની અંદર એબીસીડીમાંથી પસંદ કરીને લખવાનો છે તો સૌ તમે જોશો તો આ બધી જે સંખ્યા છે એ અવિભાજ્ય સંખ્યા છે સાત પછી અગિયાર પછી તેર પછી સત્તર અને એની પાછળ અવિભાજ્ય સંખ્યા સત્તર પછી કઈ આવશે તો ઓગણીસ આવશે તો એની અંદર સાચો જવાબ જે છે એ મિત્રો અહીં આપણને મળી જાય છે ઓગણીસ બીજી રીતે તમે જોઈ શકો છો તો સાત અને અગિયાર જે છે એ બંને વચ્ચેનો જે તફાવત છે એ અહીં ચારનો તફાવત છે ત્યારબાદ અગિયાર અને તેરનો તફાવત છે એ બેનો છે ત્યારબાદ તેરથી સત્તર એટલે કે ચારનો તફાવત છે અને ત્યારબાદ પાછળ અહીં બેનો તફાવત જોતાં સત્તર ને બે ઓગણીશ એવી રીતે પણ આનો જવાબ ઓગણીશ આવે છે હવે આપણે વાત કરીશું પ્રશ્ન નંબર બે તો બીજો પ્રશ્ન છે એ તમે અહીં જોશો તો પાંચ ગુણ્યા છ કેટલો જવાબ આવશે ત્રીસ પાછા આપણે એ કરીશું ત્રીસ ગુણ્યા છ તો છ તરી અઢાર અને જીરો છે પાછળ ઉમેરી દેવાનો રહેશે જીરો એટલે કે એકસો ને હવે આપણે કરીશું એકસો ને ગુણ્યા છ તો તમને ખ્યાલ જ છે કે મિત્રો અઢાર છક જે છે એ થશે એકસો આઠ અને જે આ ઝીરો છે એને ઉમેરી એટલે એક હજાર એસી તો આપણને અહીં સાચો જવાબ મળી જાય છે મિત્રો સી એક હજાર એસી એટલે કે આ જે સંખ્યા છે એની અંદર ચોક્કસ આપણે છ વડે ગુણવાના છે આગળ વાત કરીશું પ્રશ્ન નંબર ત્રણ તો અહીં આપણને ચોક્કસ સંખ્યા આપેલી છે મિત્રો પચીસ છે એટલે તમારે સમજવાનું છે કે પાંચનો વર્ગ છે ત્યારબાદ છત્રીસ છે એટલે કે છ નો વર્ગ છે ત્યારબાદ ઓગણપચાસ છે જે મિત્રો સાતનો વર્ગ છે ત્યારબાદ અહીં આપણને ખાલી જગ્યા આપેલી છે ત્યાં તો ત્યાં આપણે એના પછી ક્રમશ આઠનો વર્ગ કરીએ તો આઠનો વર્ગ કરીએ એટલે કેટલો થશે ચોસઠ તો સાચો જવાબ કેટલો આવશે ચોસઠ આવશે આઠ પછી નવ નવનો વર્ગ કરીએ એટલે કેટલા થાય એક્યાસી તો અહીં આપણને એક્યાસી પણ આપેલા છે તો આપણે વર્ગ પ્રમાણે ક્રમશઃ આગળ ચાલવાનું રહેશે ત્યારબાદ આગળ અહીં આપણને સંખ્યા આપેલી છે ચોસઠ હજાર સત્યાવીસ હજાર આઠ હજાર અને અહીં ખાલી જગ્યા હવે આની અંદર પણ અહીં આપણને ચોક્કસ આપેલું છે ચોસઠ હજાર જે છે એ ચાલીસનો ઘન છે સત્યાવીસ હજાર છે એ ત્રીસનો ઘન છે આઠ હજાર છે તો એ વીસનો ઘન છે તો અહીં પાછળ શું બાકી રહેશે તો અહીં આવશે દસનો ઘન દસનો ઘન કેટલો થશે તો દસનો ઘન થશે એક હજાર એટલે કે એ જે છે એ વિકલ્પ સાચો છે ત્યારબાદ આગળ વાત કરીશું પ્રશ્ન નંબર પાંચ તો અહીં આપણને ચોક્કસ સંખ્યાઓ જે છે ઉમેરતા જવાનું છે અહીં પંદર છે તો પંદરની અંદર કેટલા ઉમેરીએ તો સત્યાવીસ થશે તો બાર ઉમેરીશું ત્યારબાદ સત્યાવીસ છે તો તેની અંદર આપણે કેટલા ઉમેરીશું તો એકતાલીસ થશે તો સત્યાવીસની અંદર આપણે ચૌદ ઉમેરીશું તો જવાબ આવશે એકતાલીસ ત્યારબાદ આગળ આપણે વાત કરીશું એકતાલીસની અંદર કેટલા ઉમેરવાના રહેશે તો આપણે પહેલાં કેટલા ઉમેર્યા હતા બાર ત્યારબાદ કેટલા ઉમેર્યા હતા ચૌદ એના પછી બેકી સંખ્યા કેટલી આવશે તો સોળ તો એકતાલીસની અંદર આપણે સોળ ઉમેરીશું એટલે જવાબ આવશે સત્તાવન એટલે કે આ ડી છે એ ડી જવાબ સાચો છે અને સત્તાવનની અંદર આપણે જો અઢાર ઉમેરીશું તો જવાબ આપણને મળશે પંચોતેર એટલે કે પાછળ પંચોતેર પણ આપેલા છે ત્યારબાદ આગળ વાત કરીશું પ્રશ્ન નંબર છ તો આની અંદર ચોક્કસ આપણે એક પદ છોડીને જોવાનું છે પાંચ ને પાંચ તરી પંદર પંદર તરી પિસ્તાલીસ અને પિસ્તાલીસ તરી એકસો પાંત્રીસ થશે ત્યારબાદ નીચે જોઈએ તો સોના અડધા પચાસ પચાસના અડધા કેટલા થાય તો પચીસ તો પચીસની જવાબ સીમો છે એ સાચો છે તો આવી રીતે આપણે અડધા મૂકવાના છે હવે આપણે આગળ વાત કરીશું પ્રશ્ન નંબર સાત તો સાતની અંદર પણ આપણે એક પદ છોડીને જોવાનું છે કે એની અંદર કેટલો તફાવત છે તો અહીં આપણે નવ સોળ ત્યારબાદ પચીસ અને ત્યારબાદ છત્રીસ એને કેવી રીતે જોવાના છે તો જે નવ છે એ ત્રણ નવ ઘન છે ચારનો ઘન સોળ છે પાંચનો ઘન પચીસ છે ને છ નો ઘન છત્રીસ છે હવે બાકીની જે સંખ્યા રહી છે શું છે તેર તેર ને કેટલા ઉમેરીશું તો સત્તર થશે તો ચાર ઉમેરીશું ત્યારબાદ પાછા આપણે એની અંદર કેટલા ઉમેરવાના રહેશે તો સત્તર પ્લસ પાછા આપણે એની અંદર ચાર ઉમેરીશું તો સત્તર ને ચાર કેટલા થશે એકવીસ સાચો જવાબ સી આવશે એકવીસ ત્યારબાદ આગળ વાત કરીશું આપણે પ્રશ્ન નંબર આઠ આઠની અંદર મિત્રો ડબલ થાય છે સાત ગુણ્યા બે કેટલો જવાબ આવે છે ચૌદ ચૌદ ગુણ્યા બે કેટલો જવાબ આવશે અઠ્યાવીસ એટલે કે સી જવાબ સાચો છે અઠયાવીસ ગુણ્યા બે કેટલો જવાબ આવશે છપ્પન તો અહીં છપ્પન પણ આપેલા છે અને છપ્પન ગુણ્યા બે તો કેટલો જવાબ આવશે એકસો બાર તો આવી રીતે આપણે જે સંખ્યા છે એને ડબલ કરતા આગળ વધવાનું છે ત્યારબાદ આ પ્રશ્ન નંબર નવ તો આની અંદર પણ મિત્રો કંઈ ગુચવાની જરૂર નથી સંખ્યા મોટી છે પરંતુ ચોક્કસ નિયમ સાથે આગળ વધી રહી છે એક હજાર એક છે તો એક હજાર એ દસ નો શું છે ઘન છે પ્લસ એની અંદર કેટલા ઉમેર્યા છે એક અહીં આપણે ખાલી જગ્યા બાકી રાખીએ અહીં સત્યાવીસ હજાર એક છે તો સત્યાવીસ હજાર એ કોનો ઘન છે તો શું આવશે ત્રીસ ત્રીસનો ઘન કેટલો થશે સત્યાવીસ હજાર પ્લસ એક ત્યારબાદ અહીં આપણને ચોસઠ હજાર એક આપ્યો છે તો ચાલીસનો ઘન એટલે કેટલો થશે ચોસઠ હજાર પ્લસ એક આવી રીતે આપણે અહીં જોઈએ કે દસ પછી વીસ ત્રીસ અને ચાલીસ આવી રીતે આગળ ક્રમશ વધે છે તો અહીં આપણે કરીશું કે વીસનો ઘન પ્લસ એક વીસનો ઘન કેટલો થશે તો આઠ પ્લસ કેટલા ઉમેરવાના છે એક તો જવાબ શું આવશે આઠ હજાર એક એટલે કે બી જે છે એ જવાબ સાચો છે હવે આપણે આગળ વાત કરીશું પ્રશ્ન નંબર દસ તો એ પણ સંખ્યા ચોક્કસ ઉમેરેલી છે તમે જોઈ શકો છો કે ચાલીસની અંદર જો એસી ઉમેરવામાં આવે તો સંખ્યા કેટલી થશે એકસો ને વીસ એકસો વીસની અંદર જો એસી ઉમેરવામાં આવે તો કેટલા થશે બસો બસોની અંદર જો એસી ઉમેરવામાં આવે તો સંખ્યા કેટલી થશે બસો ને એસી તો અહીં આપણને જે એ ઓપ્શન આપેલો છે બસો એસી એ જવાબ સાચો છે મિત્રો આવા જ વિડિયો મેળવવા માટે અમારા વોટ્સએપ ગ્રુપ અથવા ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોઈન થઈ શકો છો તેના માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે મિત્રો અમારો આખો વિડીયો નિહાળ્યો તે બદલ આભાર અને અહીં જે તમને એન્ડ સ્ક્રીન ઉપર અત્યારે પ્લેલિસ્ટ દેખાય છે એના ઉપર ક્લિક કરી અને બીજા તમે આવા વિડીયો નિહાળી શકો છો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં